नमस्कार, गुजरात फर्स्ट में आपनुं स्वागत छे अने मुद्दानी वात साथे हूँ छु दिव्या। मुद्दानी वात में आजे घणा बधा मुद्दाओं ने लेने चर्चा करवी छे, कारण के सीधा अपन ने असर करे छे। ए कया कया मुद्दा छे, सौथी पहला मुद्दा उपर नजर करी लईए। सौथी पहलो मुद्दो छे मुद्दानी वात में जेना उपर आपणे चर्चा करवाना छे, अने ए मुद्दो छे शिक्षण मंत्री ने लगतो, कारण के आजे तेमना द्वारा एक आवुं ज निवेदन पण आपवामां आव्युं छे। माननीय मंत्री जी, कहवा शू मांगो छो? ज्यारे तेमने युवराज सिंह विषे पूछवामां आव्युं त्यारे कुबेर सिंह डिंडोर द्वारा एवुं कहेवामां आव्युं के युवराज सिंह भूतकाळ छे अने बस भूली जवानो होय। एनो मतलब ए समझवो कुबेर भाई कि तमे युवराज सिंह नी साथे साथे युवराज सिंह जे छत्ता करेला कोभांडो छे एमने पण भूलवानी वात करो छो? ए जेटला पण पेपर लीक कांड होय के डमी कांड होय के जे युवराज सिंह बहार लाव्या छे, अने हजु पण युवराज सिंह एवुं कही रह्या छे के हजी पण मारी पासे आवा अनेक पुरावाओ छे के जे अनेक कोभांडो बहार लावी शके छे, तो शुं ए बधा ज कोभांडो ने भूली जवानी वात करो छो तमे? घणो बधो संपर्क करवानो प्रयत्न कर्यो परंतु ए संपर्कमां आव्या ज नथी, अमारी साथे वात करवा पण तैयार नथी। अमे समजवा मांगीए छीए के तमे वळी कया भूતકાળને ભૂલવાની વાતો કરો છો, કારણ કે તમે યુવરાજસિંહને ભૂલવાની વાતો કરતા હોવ, એ યુવરાજસિંહ કે જે લાખો વિદ્યાર્થીઓ લાખો એવા ઉમેદવારો કે જે પરીક્ષાઓ આપે છે એમને માને છે, અને એ યુવરાજ કે જેણે એ વિદ્યાર્થીઓ માટે પેપર ખોલવાનું કામ કર્યું છે, અને તમે એને ભૂલવાની વાત કરો છો, એનો મતલબ એ પણ થાય કે તમે એ કોભાંડોને ભૂલવાની વાત કરો છો અને વાત કરી રહ્યા છો કે આવું બધું થયું છે તો ભૂલી જાઓ, હવે નવેસરથી નવી શરૂઆત। પરંતુ આવું ન હોય સાહેબ, તમારે જવાબ આપવાનો હોય કે આવા ભૂલેલા જેટલા પણ આવા ભ્રષ્ટાચારો છે એને ઉઘાડા પાડવાની વાત કરવાની હોય, પરંતુ એ આશા કદાચ હવે અમારે ધીરે ધીરે છોડી દેવાની છે સરકારના મંત્રીઓ પાસેથી, સરકારના તમામ અધિકારીઓ પાસેથી પણ। આજના મુદ્દાની વાતમાં બીજા નંબરના મુદ્દા પર પણ નજર કરી લઈએ, અને શું છે આ મુદ્દો તેના ઉપર નજર કરીએ। કેમ યુવરાજસિંહને અચાનક જ લાગ્યો ડર? અત્યારે જે વાત મેં કરી કે યુવરાજસિંહ અનેક કૌભાંડો બહાર લાવ્યા છે, પરંતુ જ્યારે હવે સવાલ તેમના ઉપર ઊભા થઈ રહ્યા છે ત્યારે એ કેમ ભાગી રહ્યા છે? આજે સમન્સ આપ્યું હતું અને હાજર રહેવાનું હતું, તેઓ હાજર ન રહ્યા, તેઓને બીમારી આવી ગઈ અને તેઓની તબિયત લથડી તો તેઓ ન હાજર રહ્યા, અને હવે બીજું સમન્સ આપવામાં આવ્યું છે એમને, એટલે કે 48 કલાકમાં તેને હાજર રહેવાનું છે। પરંતુ સવાલ એ થાય કે કેમ ભાગી રહ્યા છે યુવરાજસિંહ? શું તેના ભાગવામાં કંઈ છુપાયેલું છે? તેમને જે ડર લાગી રહ્યો છે તેમાં કંઈ છુપાયેલું છે, કે પછી કંઈક બીજી જ વસ્તુઓ છે, કે કદાચ એવું બની પણ શકે કે કંઈ નવા ખુલાસાઓ કરવા માટે તેઓ ભાગી રહ્યા હોય? જે પણ બની રહ્યું છે ધીરે ધીરે આપણને ખબર પડશે, કારણ કે 48 કલાકમાં ફરી એક વખત ભાવનગર પોલીસે તેમને સમન્સ મોકલ્યું છે હાજર થવા માટે। મુદ્દા નંબર 3 પર નજર કરી લઈએ, અને આજના મુદ્દામાં ત્રીજા નંબરનો મુદ્દો એટલા માટે જરૂરી છે કારણ કે વાસ્મોના વાંકે વલખે છે ગુજરાત। નળ સે જલ યોજના ગટરમાં જ ગઈ છે, પૂરેપૂરી ગટરમાં ખાબકી ગઈ છે, ખદબદી રહી છે, અને ભ્રષ્ટાચારની એટલી બૂ આવી રહી છે નળ સે જલ યોજનામાં કે વાત ન પૂછો। એ અલગ અલગ જિલ્લાઓમાં જઈને જ્યારે જોયું તો નળ સે જલની યોજનામાં પાણી તો આવતું જ નથી, એ નળ જળ વગરના જ રહી ગયા છે। પરંતુ વાસ્તવિકતા જ્યારે સામે આવી અને એ દ્રશ્યો સામે આવ્યા કે એ નળ સે જલ યોજનામાં જે નળ બનાવવામાં આવ્યા છે એ પણ ગટરમાંથી કાઢવામાં આવ્યા છે, તો શું એ ગટરમાંથી પાણી આપવાના છો આપ? એના માટેની આ નળ સે જલ યોજના છે કે માત્ર ને માત્ર કરોડો રૂપિયા ખીચામાં નાખવાની જ યોજનાઓ બનાવવામાં આવે છે? અને હવે તો કદાચ લોકોને પણ ખબર પડી ગઈ હશે કે જેટલી યોજનાઓ બને છે એમાં એટલા માટે જ બને છે નવી નવી યોજનાઓ, કારણ કે અધિકારીઓના નેતાઓના ખીચા ભરવામાં આવે। અહીંયા પણ આવું જ કંઈક થયું છે, અને એટલા જ માટે સવાલ છે કે નળ સે જલ યોજના તમે આટલા બડી ચડીને કહો છો તો પાણી તો પહોંચવું જોઈએ, પરંતુ બે બે વર્ષથી અનેક જિલ્લાઓમાં પાણી નથી પહોંચતું, કયા કયા વિસ્તારો છે, શું સ્થિતિ છે લોકોની એ જાણીશું આજે મુદ્દાની વાતમાં। એ પહેલા ચોથા નંબરના મુદ્દા પર નજર કરી લઈએ, અને આજના મુદ્દાની વાતમાં ચોથા નંબરનો મુદ્દો છે પાણીની પડોજણ વચ્ચે પ્રદૂષણનું પાપ। ઉનાળો છે, સ્વાભાવિક છે, લોકોને પાણીની જરૂરિયાત વધુ પડવાની છે, પરંતુ આ પાણી જ છે કે જે એક બાજુ વલસાડના કપરાડામાં પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે વેડફાટ થાય છે, તો બીજી બાજુ સુરત હોય કે સુરેન્દ્રનગર હોય કે જ્યાં મહિલાઓને પાણી માટે વિરોધ કરવો પડે છે, તેમને પાણી નથી મળતું, અને આ બે તસવીરો આપણા જ ગુજરાતમાંથી સામે આવી રહી છે, ક્યાંક પાણી મળે છે તો એટલું પ્રદૂષિત મળે છે કે પીવા લાયક નથી રહેતું। તો આમાં તમે કઈ રીતે લોકોની પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી કરી છે એ સમજવું છે, પરંતુ એ સમજાવવા માટે તેઓ હાજર નથી રહેતા, સરકારના નેતાઓ હાજર નથી રહેતા। પાંચમા મુદ્દા પર પણ નજર કરી લઈએ જેના ઉપર આપણે ચર્ચા કરવાના છે, અને પાંચમો મુદ્દો છે તો હવે વિશ્વમાં આપણે જ
સૌથી વધુ પોપ્યુલેશનનો આંકડો જે આજે યુએન દ્વારા સામે રાખવામાં આવ્યો છે. ચીનને પણ આપણે પાછળ છોડી દીધું છે. કોઈ બીજી વાતમાં આગળ આવીએ કે ન આવીએ, પરંતુ પોપ્યુલેશનમાં આપણે નંબર વનના સ્થાને વિશ્વમાં પહોંચી ગયા છે. પરંતુ જે પોપ્યુલેશનનો આંકડો જે સામે આવ્યો છે અને આપણે નંબર વન પર પહોંચી ગયા છે, એને કઈ રીતે જોઈ શકાય? શું એ ફાયદાકારક બની શકે છે કે પછી એ નુકસાનકારક પણ બની શકે છે? એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું એક્સપર્ટ્સ પાસેથી મુદ્દાની વાતમાં. અને મુદ્દાની વાતની શરૂઆત કરવી છે એક એવા નિવેદનથી કે જેમના નિવેદનથી જ અનેક સવાલો ઉભા થઈ જાય. આ નિવેદન શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવ્યું. કબીર ડિંડોર દ્વારા આ ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું કે પરીક્ષામાં ભ્રષ્ટાચાર ભૂતકાળ કહીને ભૂલી જવાનું કહ્યું. આમ તો વાત તેમણે યુવરાજસિંહની કરી. તેમણે યુવરાજસિંહનું નામ લઈને કહ્યું કે કુબેર ડિંડોરે કહ્યું કે યુવરાજસિંહ ભૂતકાળ હતો, એને ભૂલી જવાનો છે. અને મંત્રી કુબેર ડિંડોરે આવું કહીને આખરે તમે કહેવા શું માંગો છો એ સમજાવો, કારણ કે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ જે થઈ છે તો શું તેને પણ ભૂલી જવાની? આટલા પેપર લીક થયા છે તો શું એને પણ ભૂલી જવાના? પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા છે તો તું શું એને પણ ભૂલી જવાના? પરીક્ષાર્થીઓએ જે વેદનાઓ વેઠી છે શું એને પણ ભૂલી જવાનું? શિક્ષણ મંત્રીનું આ કેવા પ્રકારનું નિવેદન છે? પહેલા તો એ જ નથી સમજાતું અને એટલા જ માટે એ નિવેદન આપણે સાંભળી લઈએ. એટલે જે કંઈ હશે એ ભૂતકાળની વાતો હવે બંધ કરવાની છે. યુવરાજ હોય કે કોઈ ભૂતકાળ, એ ભૂતકાળ હતો. એટલે જે કંઈ હશે એ ભૂતકાળની વાતો હવે બંધ કરવાની છે. યુવરાજ હોય કે કોઈ ભૂતકાળ, એ ભૂતકાળ હતો. એટલે જે કંઈ હશે એ ભૂતકાળની વાતો હવે બંધ કરવાની છે. યુવરાજ હોય કે કોઈ ભૂતકાળ, એ ભૂતકાળ હતો. એટલે જે કંઈ હશે એ ભૂતકાળની વાતો હવે બંધ કરવાની છે. યુવરાજ હોય કે કોઈ ભૂતકાળ, એ ભૂતકાળ હતો. એટલે યુવરાજ ભૂતકાળ તો યુવરાજને ભૂલી જઈએ, પરંતુ એ જેટલા પણ પેપર લીક કાંડ હોય, એ જેટલા પણ ડમી કાંડ જેવી ઘટનાઓ હોય, જેટલા પણ લોકો જે અત્યારે કોઈ પણ રીતે ગેરરીતિ આચરીને નોકરી કરી રહ્યા છે અને એ પણ એવા લોકોના સપનાઓને મારીને, એવા લોકોના સપનાઓને કચડીને કે જેમણે પોતાના પરિવાર માટે આગળ આવવા માટે મહેનત કરી હતી અને મહેનતથી તેમણે આ નોકરી જોઈતી હતી, એવા બધાના સપનાઓને મારી મચોડીને જે લોકો નોકરી કરી રહ્યા છે પૈસાના જોરે, તો શું એમને પણ ભૂલી જવાના? શું કદાચ આવું જ કુબેરભાઈ ડિંડોર કહેવા માંગે છે? શિક્ષણ મંત્રી છે, એમની પાસે તો આવી બિલકુલ આશા ન હોય. અને એક શિક્ષણ મંત્રી થઈને જ્યારે એવું કહેતા હોય કે ભૂતકાળને ભૂલી જવાનો છે, તો એ કયા ભૂતકાળને ભૂલવાની વાતો કરે છે? શું પેપર લીકની ઘટનાઓ સામાન્ય હતી? અને જે રીતે તેમણે એકદમ હળવા મૂળમાં કહી દીધું કે ભાઈ આ બધું ભૂતકાળ છે, યુવરાજ ભૂતકાળ હતો, હવે એને ભૂલી જાઓ, તો તમે આટલી ઇઝીલી લઈ રહ્યા છો પરીક્ષાઓને, પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને? તમને કોઈ પણ પ્રકારની ગંભીરતા નથી એ પરીક્ષાર્થીઓ માટે, ઉમેદવારો માટે, એ તમામ લોકો માટે કે જે મહેનત કરીને લાખો રૂપિયા ખર્ચીને, હજારો રૂપિયા ખર્ચીને પરીક્ષાઓ આપતા હોય છે અને એ પરીક્ષાઓમાં ગેરરીતિ થાય ત્યારે તમે એવું કહો કે ભૂતકાળ હતો, ભૂલી જવાનો છે? કાર્યવાહીની આશા તમારી પાસે કોઈ જ નથી રહેતી. કિશન અમારી સાથે જોડાયેલા છે અને કિશન ખૂબ ખૂબ ગંભીર કહી શકાય. એક શિક્ષણ મંત્રી પાસેથી તો આવી આશા બિલકુલ ન જ હોય કે ભૂતકાળને ભૂલવાની વાતો કરે. એક શિક્ષણ મંત્રી પાસેથી તો આશા એવી હોય કે જે શિક્ષણમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય છે તો એને સામે લાવે અને આવી ગેરરીતિ બીજી વાર ન થાય તેને લઈને જ કોઈ પ્રકારની કાર્યવાહી કરે, પરંતુ આવી આશા કદાચ હવે આપણે છોડી દેવાની છે નેતાઓ પાસેથી. બિલકુલ, કદાચ કુબેરભાઈ ડિંડોર એ પોતાનો રાજકીય જે સંઘર્ષનો ભૂતકાળ છે એને ભૂલી શકશે? જો આટલી બાબત તેઓ મગજમાં લઈ લે ને કે મેં ભારતીય જનતા પાર્ટી માટે કેટલો સંઘર્ષ કર્યો, હું કેટલા સંઘર્ષ બાદ ધારાસભ્ય બન્યો અને કેટલા સંઘર્ષ બાદ મને આ સરકારે મંત્રી બનાવ્યો. જો કાલે કુબેરભાઈ ડિંડોર મંત્રી ના હોય તો એ ભૂતકાળ ભૂલી જશે કે ના, મેં ભૂતકાળમાં કોઈ મહેનત પણ નથી કરી? સાહેબ, કોઈ માણસ પોતાનો ભૂતકાળ ના ભૂલી શકે. શું ગુજરાતના વાલીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે આ સરકારી પરીક્ષા માટે મહેનત કરે છે એ વિદ્યાર્થીઓ એ પણ ભૂલી જવાનું કે તેઓ કેટલી કેટલી રાત જાગ્યા છે, કેટલી રાત તેઓએ મહેનત કરી છે, કેટલા એસટી બસના અને ખાનગી વાહનોના ભાડા ચૂકવ્યા છે, તેમના મા બાપે તેમના માટે કેટલી મહેનત કરી છે, કેટલા પૈસાનો વ્યય એ આ ગુજરાતના 10-20 લાખ વિદ્યાર્થીઓ જે કન્ટિન્યુ સરકારી પરીક્ષા માટેની મહેનત કરે છે તેમના નાણાંનો હિસાબ મારો. શું એમને એમની પોતાની મહેનત ભૂલી જવાની સાહેબ? અરે યુવરાજસિંહને શું કામ ભૂલે?
આ પરીક્ષાઓને લોકો શું કામ ભૂલે, ના ભૂલે, કારણ કે જેને રાજકારણ કરવું હોય કરે, પરંતુ અહીંયા વિદ્યાર્થીઓની વાત છે. ગુજરાતના એવા વિદ્યાર્થીઓ દિવ્યા કે જે અનેકવિધ સપનાઓ જોઈ છે, એમને સરકારમાં ક્યાંક ક્લર્ક બનવું છે, ક્યાંક તલાટીકમ મંત્રી બનવું છે, ક્યાંક પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવું છે, ક્યાંક પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે. આવા લોકોએ 11-11 વર્ષથી ચાલતો ડમીકાંડ ભૂલી જવાનો? આવા લોકોએ એ આટલા આટલા વર્ષથી ગુજરાત સરકારના જે પેપરો ફૂટે છે પરીક્ષાના એ ભૂલી જવાના? સાહેબ ના ભૂલી શકે, કારણ કે તમે રાજકારણમાં આવવા, ધારાસભ્ય બનવા અને શિક્ષણ મંત્રી બનવા સુધીની સફરમાં તમે તમારો ભૂતકાળ ભૂલી શકો. કાલે જો તમને શિક્ષણ મંત્રી તરીકેથી હટાવી દેવામાં આવે તો તમને તમારા મનમાં કેવી ભાવના ઉત્પન્ન થશે, તમને કેટલી દાજ થશે? તમે તમારો ભૂતકાળ ભૂલી શકવાના છો નહીં ને? તમે તમારો સંઘર્ષ ભૂલી શકવાના છો નહીં? તમે તમારા નાણાંનો વ્યય ભૂલી શકવાના છો નહીં? તમારા મા બાપે તમારા માટે કરેલા જે કોઈ સેક્રિફાઈસ છે એને તમે ભૂલી શકવાના છો નહીં? કુબેરભાઈ, તમે તમારો ભૂતકાળ ના ભૂલી શકો ને તો આ ગુજરાતનો વાલી કે વિદ્યાર્થી ક્યારેય પોતાનો ભૂતકાળ ના ભૂલી શકે, કારણ કે એને મહેનત કરી છે, એના પૈસા બગડ્યા છે, સમય બગડ્યો છે, એની ઉંમર જતી રહી છે અને ક્યાંક એને મહેનત કરી હતી પરંતુ એની મહેનતની બદલે ક્યાંક બોગસ વિદ્યાર્થી, ક્યાંક ડમીકાંડનો વિદ્યાર્થી તમારી નિષ્ફળતાના કારણે, તમારી પરીક્ષામાં જે છેડા છે એના કારણે એવા લોકોને નોકરી મળી ગઈ છે જેને મહેનત કરી છે, પૈસા બગાડ્યા છે, જેના મા બાપે દિવસ રાત એક કર્યા છે. આવા એક પણ વિદ્યાર્થી ડમીકાંડના વિદ્યાર્થીઓના કારણે આ ગુજરાતનો વાલી અને વિદ્યાર્થી 11 વર્ષથી ચાલતો ડમીકાંડ, પેપર લીક, પેપરોમાં ગેરરીતિ, આવી એક પણ બાબતને ક્યારેય ન ભૂલી શકે, કારણ કે સાહેબ એના સપના પણ તૂટ્યા છે, પૈસા પણ વેડફાયા છે અને સાથોસાથ એનો સમય પણ બગડ્યો છે. જો કુબેર ડિંડોર પોતાનો ભૂતકાળ ભૂલી શકતા હોય તો આ ગુજરાતનો વિદ્યાર્થી એ ભૂતકાળને ભૂલી શકે છે. એટલે કે કુબેર ડિંડોરનું એવું કેવું હતું કે જે થઈ ગયું એ થઈ ગયું, એને ભૂલી જાઓ, આવનારા સમયમાં નહીં થાય, પણ એની પણ શું ગેરંટી છે દિવ્યા અહીંયા? અને કિશન, જે રીતે સતત આપણે એક સવાલ થાય કે આટલી મોટી જીત જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મળી હોય અને સરકારમાં એ બેઠી હોય અને આટલી મોટી જીત બાદ પણ આ પ્રકારના નિવેદનો આવે અને આ પ્રકારની કાર્યવાહી થાય, અને જ્યારે જ્યારે કોઈ સવાલ અથવા કાર્યવાહીને લઈને સવાલ કરવામાં આવે અથવા તો એવી ચર્ચા કરવામાં આવે કે કેબિનેટ જેવી બેઠકો મળી હતી ત્યારે એમ કહેવાય કે ભાઈ અમારી ચર્ચા થઈ છે આ મુદ્દે અને અમે કટિબદ્ધ છીએ આ પ્રકારની કાર્યવાહી કરવા. અરે કેટલા સમયથી તમે કટિબદ્ધ રહેશો? કોઈ કાર્યવાહી કરો તો વાત થાય ને, પણ આપણે ઓલવેઝ આ જ પ્રકારના શબ્દો સાંભળીએ છીએ કે જે હવે કદાચ મોનોટોનસ થઈ ગયા છે અને બધાને ખબર જ છે કે આ જ પ્રકારના નિવેદનો આવવાના છે, પણ આટલી મોટી જીત બાદ પણ. બિલકુલ, એમનું જે નિવેદન હતું એ નિવેદન યોગ્ય નથી. એમને નિવેદન આપવું હોય તો વિદ્યાર્થીઓને સરકાર માટે તેમના મનમાં વિશ્વાસ આવે, સરકાર એ પેપર લીક ઘટનાઓ હોય, ડમીકાંડ જેવી ઘટનાઓ હોય, આ તમામ બાબતોમાં સરકાર એ પોતાનું કડક વલણ દાખવતું નિવેદન કુબેર ડિંડોરે આપવાની જરૂર હતી, જેથી કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓનું મનોબળ વધે, તેમને એવું થાય કે નહીં, આ સરકાર એ અમારી સરકાર છે અને આ સરકારમાં અમારી સાથે કોઈ અન્યાય નહીં થાય. જો આ પ્રકારનું નિવેદન કુબેર ડિંડોરે આપ્યું હોત તો ખરા અર્થમાં વિદ્યાર્થીઓને, ગુજરાતના વાલીઓને ગમતું અને એમને આ સરકાર પર એક વિશ્વાસ આવતો. પરંતુ ભૂતકાળ સમજીને ભૂલી જવું આ નિવેદન યોગ્ય નથી. એક શિક્ષણ મંત્રી તરીકે તેમનું નિવેદન યોગ્ય નથી, કારણ કે આવા નિવેદનથી અનેક વિદ્યાર્થી અને વાલીઓનું મનોબળ તૂટ્યું છે. ખરા અર્થમાં સરકારની જવાબદારી છે કે આવી ઘટનાઓ રાજ્યમાં ફરી વખત ના બને. દિવ્યા જી, કિશન, જોડાવા બદલ આપનો આભાર. અને બીજી બાજુ યુવરાજની પણ વાત કરી લઈએ, કારણ કે ડમી કાંડ મામલે દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે અને હવે આ મામલે એક નવો જ વળાંક આવ્યો છે. યુવરાજસિંહે પોલીસ સ્ટેશન જવા માટે સમય માંગ્યો છે 10 દિવસનો. તો શિક્ષણ મંત્રીએ તો યુવરાજને જ ભૂતકાળ કહી રહ્યા છે. આખરે આ સમગ્ર મામલો શું છે પહેલા એ જાણી લઈએ. રાજ્યભરમાં ખરભરાટ મચાવનારા ડમીકાંડ મામલે દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે ત્યારે હવે આ મામલે નવો વળાંક સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર પૈસા લેવાનો આક્ષેપ કરાયા બાદ તેનું નિવેદન લેવા માટે ભાવનગર પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
બપોરે 12 વાગે ડીવાયએસપી કચેરીએ યુવરાજસિંહને હાજર થવાનું હતું. જો કે તેમના પત્નીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે વધતા જતા ઉજાગરાને કારણે તેમની તબિયત લથડી હોવાથી હાજર નહીં રહી શકે, તો તેમણે હાજર થવા માટે 10 દિવસનો સમય માંગ્યો છે. યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ કેટલાક આક્ષેપો થયેલા હતા નાણાકીય વ્યવહારના, તે સંદર્ભે તેમને સમન્સ આપવામાં આવ્યો હતું એસઓજીની ઓફિસે હાજર થવા માટે. તેમની તબિયત ખરાબ થતાં તેઓ હાજર રહેલ નથી અને તેમણે જે 10 દિવસનો સમય માંગ્યો હતો, તપાસને આગળ વધારવા માટે ભાવનગર પોલીસ તરફથી તેમને પરમ દિવસે 21મી તારીખે બપોરે 12 વાગે ફરીથી એસઓજીની ઓફિસે હાજર રહેવા માટે સમન્સ આપવામાં આવેલ છે. તો જે ગુનો દાખલ થયેલો છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં, એમાં એસઆઈટી તપાસ કરી રહી છે. પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહે જે નામો પણ આપ્યા હતા અને જે માહિતી પણ આપી હતી, એ માહિતી પર તપાસ કરતા અને સઘન તપાસ કરતા અન્ય માહિતીઓને આધારે પણ ભાવનગર પોલીસે 36 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને 6 લોકોની ધરપકડ પણ કરી છે. હજી પણ સઘન તપાસ ચાલી રહી છે. તમામ પુરાવો એકત્રિત કરી જે પણ કાંડમાં જવાબદાર વ્યક્તિઓ છે એ તમામને ધીરે ધીરે ધરપકડ કરવામાં આવશે અને આ પ્રક્રિયા હજી હાલ ચાલુ રહી છે. યુવરાજસિંહ જણાવ્યું હતું કે જે પ્રમાણે પોલીસે મને સીઆરપીસી એક્ટ 160 મુજબ સમન્સ પાઠવ્યું છે, એનો જવાબ દેવો મારી એક નાગરિક તરીકે ફરજ બને છે. તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું, પરંતુ જો ખોટી રીતે ફસાવવામાં આવશે અથવા ખોટું પ્રેશર આપવામાં આવશે તો ખોટી બાબતોને ક્યારે સાચી માની લેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ડમી કાંડમાં મારી સામે જે પણ પ્રશ્નો ઉઠ્યા છે તેના જવાબ આપવા હું બંધાયેલો છું. કોને કોને તકલીફ છે? પહેલા તકલીફ છે કે જેની દુકાનો બંધ થઈ રહી છે, જેની કૌભાંડના નામે જે દુકાનો ચાલતી હતી એ બંધ થઈ રહી છે, પહેલી તકલીફ તો તેને છે. બીજી તકલીફ એને છે કે ખરેખર એમના સમાજથી કહી શકાય કે બીજા લોકો જે છે એ પ્રેરિત થતા હતા અને પછી આ સિસ્ટમના શોર્ટકટ અપનાવતા હતા, એટલે અમુક સામાજિક લોકોને તકલીફ છે. ત્રીજી જે તકલીફ છે એ અમુક રાજકીય લોકોને તકલીફ છે. કેમ રાજકીય લોકોને તકલીફ? કેમ કે વર્તમાનમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં પણ હું તમને કહી શકું છું કે આમાં રાજકીય છત્રછાયા જે તે લોકોને મળતી હતી અને રાજકીય છત્રછાયાને પણ એને અમુક પૈસા મળતા હતા, એટલે રાજકીય છત્રછાયા એ રાજકીય છત્રછાયાનો ભાગ કરતી હતી કે એને પ્રોટેક્શન આપવાનું કામ કરતી હતી, એટલે ત્યાં પણ હવે વાંધો છે. કેમ કે હવે જે રીતે વિદ્યાર્થી ઉપર છાંટા ઉડ્યા છે, વિદ્યાર્થીઓને કારણે સમાજ ઉપર છાંટા ઉડ્યા છે, સમાજને કારણે હવે રાજકીય વ્યક્તિઓ ઉપર છાંટા ઉડ્યા છે, એટલે હવે કહી શકાય કે મોટા જે વ્યક્તિઓ છે, આપણે જેને હર વખતે વાત કરતા હતી કે મોટો મગરમચ્છ પકડાતો નથી, હવે મોટા મગરમચ્છ આ ટીમમાં આવ્યા છે, પણ હવે કોઈ પણ સંજોગે દબાવવું છે. એટલે હવે એવું ઈચ્છે છે કે કોઈ પણ સંજોગે યુવરાજસિંહને ટૂંકમાં આમાંથી આ પ્રકરણમાંથી દબાવી દેવામાં આવે તો જ આ પ્રકરણ દબાશે, એટલે એ એક પ્રયાસ કરી રહ્યા છે. પણ હું એવું માનું છું કે આજનો પ્રયાસ છે એ નાકામ સાબિત થશે. ખાસ કરીને ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો નથી, કોના દબાવ નીચે કરવામાં નથી આવ્યો અથવા તો કોની રહેમરા નીચે નથી કરવામાં આવ્યો, કેમ કે જો 3 વ્યક્તિ વિરુદ્ધ જે ડમી બેઠા થાય એના વિરુદ્ધ ફરિયાદ થતી હોય તો 4થો વ્યક્તિ છે એ કોનો સગો થાય છે એ જાણવું પણ રહ્યું. કેમ કે એમાં જે મેં કીધું એમ કે પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ વચ્ચે આવે અને પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટને કારણે જે ઉચ્ચ અધિકારીઓની જે કહી શકાય એટલે અધિકારીઓ જે હોય છે એની અમુક ફાઇલો એ રાજકીય નેતાની પાસ થતી અને ન પાસ થતી પણ એવી ઘણી બધી ફાઇલો હોય છે, એટલે ક્યાંક કોકનું કંઈક દબાઈ રહ્યું છે, એટલે નામ ઉલ્લેખ નથી થયો. અહીંયા વર્તમાનમાં મેં જે પહેલા 8 નામ, તમને પણ ખ્યાલ હશે કે 8 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા લેવામાં આવતી હતી. પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડની પરીક્ષામાં જુનિયર ક્લાર્કમાં ઇન્ચાર્જ અધ્યક્ષ માન્ય શ્રી હસમુખ પટેલ હતા. મારી પાસે જે ડમી કોલ લેટર, જે લોકો ડમી તરીકે બેસવાના હતા એવી શંકાઓ આખી હતી કે આની જગ્યાએ ડમી તરીકે બેસવાના છે, એ તમામ કોલ લેટર, એટલે મારી પાસે જે 8 કોલ લેટર હતા એ મેં એમને આપ્યા. બીજી વાત હું તમને એ કરું, હવે જે નામોનો જે ઉલ્લેખ કરી રહ્યો છે એમાં સૌ પ્રથમ મેં જે એજન્ટો હોય ને, એજન્ટો કે જે આ વહીવટ સાથે સંકળાયેલા હોય એવા એજન્ટો પીપલલા, સથરા, દિહોર, ટીમાણા, દેવગણા, આ 11 આના એજન્ટોના મેં નામ આપેલા છે કે આ એજન્ટો એવા છે કે આની સાથે આ પ્રકરણની સાથે ડમી લોકોને બેસાડી રહ્યા છે. અમુક વિદ્યાર્થીઓનું નામ હું જાણતો હતો કે જે ખોટું કર્યું છે એના સિસ્ટમનો ક્યાંક ભાગ બન્યા છે, તો એવા વ્યક્તિની માહિતી મેં આપી છે. એટલે મૂળતઃ મારી પાસે જે માહિતીની જે પુષ્ટિ કરેલી હતી, જેનું મેં ક્રોસ વેરિફિકેશન કરેલું હતું, એ જ મેં હસમુખ પટેલ સાહેબને પીરસ્યું છે. એ પીરસવાનું કારણ પણ, અને જો હું કદાચ વધારે પડતા નામ પીરસી દઉં અને વધારે પડતી કદાચ વાત કરું અને એમાંથી કદાચ એ વ્યક્તિ ન નીકળે તો સીધો જ થાય ઊંધું કે યુવરાજસિંહ ઉપર માનહાનીનો દાવો, યુવરાજસિંહને બીજી રીતે ખોટી રીતે
ફસાવાનો અવરોધ, આપ જેવા પ્રતિષ્ઠિત મીડિયા છો એ પણ તમારે આવી પડો કે ભાઈ મીડિયા મિત્રો પણ કહેવા માંડે યુવરાજ સિંહ આ વ્યક્તિનું નામ ખોટું, આની જગ્યાએ આ જ પ્રમાણિક વ્યક્તિ હતો, આને જ ખુદે પરીક્ષા આપી. જ્યાં સુધી ક્રોસ વેરિફિકેશન નથી થતું ત્યાં સુધી હું કોઈની ઉપર આરોપ ન લગાડી છું. મારી સાથે મારી પાસે જે પણ મટીરિયલ છે અત્યારે પણ હું કહું જ છું કે જે નામ બહાર આવ્યા છે, જે તમે 36 નામ લઈ રહ્યા છો, જે પણ 36 નામ એફઆઈઆરમાં નોંધાણા છે એના કરતાં પણ વધારે નામો મારી પાસે છે. આજે જ્યારે મારી મુલાકાત એ પોલીસમાં થવાની છે, એટલે કે પોલીસ મિત્રો સાથે મુલાકાત થવાની છે, તેમાં પણ હું મારા જે 24 નામો છે આપવાનો છું. કદાચ એવું માની લઈએ વર્તમાનમાં કે ખોટી રીતે ફસાવવાના પણ આમાં ષડયંત્રો થશે. કેમ? કારણ કે અમુક હવે રાજકીય વ્યક્તિઓના નામ પણ ખુલવાના, અમુક મોટા માથાઓના નામ પણ ખુલવાના, એને પ્રેશર કરે એટલે ટૂંકમાં એને દબાવવા માટે કોઈ ને કોઈ રીતે ષડયંત્ર થશે. પણ મારે ષડયંત્રથી ન બીવું જોઈએ. કેમ ન બીવું જોઈએ? કારણ કે અમે વિદ્યાર્થીનો હિતનો સવાલ છે. આજે કદાચ એ મોટા માથાને બચાવવા અથવા તો મોટા માથા જે છે એને કોઈને કોઈ રીતે પ્રોટેક્શન આપવા માટે સરકાર ગમે એટલે મેન્યુપ્યુલેટ કરે, કોઈ પણ જે પુરાવા છે એને મેન્યુપ્યુલેટ કરીને અથવા તો માફ કરીને અથવા તો ટેમ્પરિંગ કરીને મારી સામે રજૂ કરે અને પછી એમ કહે કે આ સાચા છે, તમે આને સાચું માની લો, તો આ વસ્તુ નથી થવાની. મારે બીજી એક મેટર ઉપર ઇન્વેસ્ટિગેશન કરતો હતો જેમાં અમે એવા અધિકારીઓ ક્લાસ 1-2 અધિકારીઓને અમે આમાં સકંજામાં લેવા જઈ રહ્યા છીએ કે જે લોકો સિસ્ટમનો ભાગ ઘણા સમયથી બની ચૂક્યા છે અને ઘણી બધી એવી ફાઇલો કે જે એના દ્વારા ચલાવવામાં આવી હોય, ઘણી બધી એવી ફાઇલો કે જે એના દ્વારા દબાવવામાં આવી હોય, આ બધી જ બાબતો ઉપર અત્યારે અમારું ક્રોસ વેરિફિકેશન ચાલે છે. કૃણાલ અમારી સાથે જોડાયેલા છે અને કૃણાલ, જે રીતે યુવરાજ જ્યારે તમારી સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે આજે મારે પોલીસને મળવા જવાનું જ છે અને થોડા જ સમય બાદ પછી એમના પત્નીનું ટ્વીટ આવે છે અને એમના દ્વારા કહેવાય છે કે એમની તબિયત લથડી છે અને 10 દિવસનો સમય જોઈએ છે. આ મુદ્દે આપને શું તથ્યતા લાગે છે? બિલકુલ દિવ્યા, જો વાત કરીએ તો જે પ્રમાણે ગુજરાત ફર્સ્ટ સાથે યુવરાજ સિંહે જે પ્રમાણે વાત કરી હતી તે વાતમાં જો પ્રકાશ પાડીએ તો ખાસ કરીને જે પ્રમાણે વહેલી સવારે યુવરાજ સિંહે જે પ્રમાણે ગુજરાત ફર્સ્ટ સાથે જે વાત કરી હતી તેમાં ક્યાંક ને ક્યાંક તથ્ય જે છે તે કંઈક વિપરીત જોવા મળી રહ્યું છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે યુવરાજ જે છે તેમના જે મોઢાનું સ્મિત હતું તે કંઈક અલગ દેખાતું હતું અને બપોરે 12 વાગ્યા પછીનું જે તેમનું વલણ છે, એટલે કે જે ટ્વીટ આવી રહ્યા છે બપોરે 12 વાગ્યા પછી જે ટ્વીટ આવી રહ્યા છે તેમાં કંઈક અલગ દિશા જોવા મળી રહી હતી. એટલે કે કહી શકાય કે જે યુવરાજ છે તે યુવરાજ સિંહને ક્યાંક ડર હતો કે તેમને જો ભાવનગર SOG માં જો તે નિવેદન આપવા જશે તો તેમને ક્યાંક ને ક્યાંક પૂરી દેવામાં આવશે. એટલે કે કહી શકાય કે તેમની સાથે કાયદેસરની જે કાર્યવાહી છે તે થવાની શક્યતાઓના કારણે આ જે તેમણે જે તેમના ધર્મપત્ની દ્વારા તેમણે ટ્વીટ કરાવ્યું હતું કે તેમની તબિયત જે છે તે લથડી છે, પરંતુ ખરેખર જો વાત કરીએ તો તેવું નહોતું. સવારમાં તેમની તબિયત કોઈ પણ પ્રકારે નાદુરસ્ત નહોતી. એટલે કે કહી શકાય મીડિયા સાથે જે પ્રમાણે એમણે વાત કરી તે વાતમાં ખાસ કરીને તેમણે જણાવ્યું કે મોટા ઘટસ્ફોટ થઈ શકે તેમ છે. ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી ના ખાસ કરીને જે પ્રમાણે વધુ જે અપડેટો છે તેમાં પણ મોટું કૌભાંડ છે તે છાવરમાંમાં આવી રહ્યું છે તેવું પણ યુવરાજ સિંહે કહ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે પ્રમાણે આ જે નવો વળાંક આવ્યો, એટલે કે કહી શકાય કે તેમને SOGએ ફરી એક વખત ખાસ કરીને તેમને બોલાવ્યા હતા કે ભાઈ નિવેદન આપી જાઓ, પરંતુ ક્યાંક ને ક્યાંક નિવેદન આપવાના બહાને યુવરાજ સિંહ ચોક્કસથી ભોગરમાં ઉતરી ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ કે જે પ્રમાણે સમગ્ર મીડિયા સમક્ષ જે વાત કરવામાં આવી હતી તે વાતમાં ખાસ કરીને યુવરાજ સિંહ જે છે તેના દ્વારા વધુ ઘટસ્ફોટ કરવાની પણ વાત હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક યુવરાજ સિંહ પણ શંકાના દાયરામાં હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. કેમ કે તેમનો સાથી મિત્ર જે છે બિપિન ત્રિવેદીએ જે પ્રમાણેના આક્ષેપો કર્યા હતા, તેમની સાથેના જે ચેટ મળી આવ્યા હતા તે ચેટને લઈને પણ તપાસ થવાની હતી. તે તપાસના ડરે ચોક્કસથી યુવરાજસિંહ જે છે તે યુવરાજસિંહ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. કેમ કે જે ઘટસ્ફોટ, એટલે કે કહી શકાય કે યુવરાજસિંહ વિરુદ્ધ પણ આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે કાર્યવાહી કરવા જઈ રહી હતી તેવું તેમને ભનક આવી ગયું હોય અને તેના કારણે યુવરાજ સિંહ જે છે તે યુવરાજ સિંહ પોતાનો ફોન જે છે તે ફોન પણ સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હતો. બપોરે 12 વાગ્યા તે SOG સમક્ષ રજૂ થવાના હતા, પરંતુ 12 વાગ્યા છતાં 12 વાગવા વીતવા છતાં પણ યુવરાજ સિંહ જે છે તે પોતે SP કચેરી અનુતા પહોંચ્યા, SOG સમક્ષ હાજર નહોતા થયા. એટલે કે ત્યારબાદ તેમના પત્નીનું પણ એક ટ્વીટ આવે છે કે તેમની તબિયત લથડી છે, પરંતુ સવારમાં
તબિયત સારી હોય ને બપોર પછી તબિયત બગડે આ કેટલું યોગ્ય તે પણ જોવાનું રહ્યું. કેમ કે જે પ્રમાણે બીપીને જે આક્ષેપો કર્યા છે કે યુવરાજે પૈસા લીધા છે, અમુક જે નામો આપવાના હતા તે નામ નથી આપ્યા, અમુક જ નામો આપ્યા છે, અમુક જે નામો છે તે નામોમાં પૈસા માંગ્યા હતા અને તેના 55 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ લાખ રૂપિયાની જે પૈસા લીધાની જે આક્ષેપો છે તે પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ગુજરાત પાસે આની કોઈ પુષ્ટિ નથી કરતું. પરંતુ જે પ્રમાણે યુવરાજસિંહ હવે જે પ્રમાણે ભાગી રહ્યા છે, એટલે કે કહી શકાય કે જે નિવેદનો આવે છે તે નિવેદનો આપવા માટેની વાત છે તેમાં પણ ભાગી રહ્યા છે, એટલે ચોક્કસથી કહી શકાય કે યુવરાજસિંહ પણ શંકાના દાયરામાં ચોક્કસથી હોય દિવ્યા તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. બીજી તરફની જો વાત કરીએ તો જે પ્રમાણે 5 વાગ્યાની આસપાસ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે જે પ્રમાણે જે પ્રેસ કરીને પ્રેસમાં પણ જે ઉલ્લેખ કર્યો હતો કે યુવરાજસિંહ 12 વાગે આવવાના હતા, પોતાનું નિવેદન આપવાના હતા, પરંતુ તેમની જે તબિયત નાદુરુસ્ત હોવાના કારણે તેઓ નથી પહોંચી શક્યા. પરંતુ વધુ 2 દિવસ માટેનું જે સમસનો જે સમય છે તે ફરી એક વખત લંબાવવામાં આવ્યો છે, એટલે કે કહી શકાય કે 21મીના રોજ ફરી એક વખત એસઓજીનું તેડું જે છે તે યુવરાજસિંહને આવી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. દિવ્યા જી કૃણાલ, આપનો આભાર જાણકારી બદલ. મુદ્દાની વાતમાં અન્ય મુદ્દા પર નજર કરીશું એક બ્રેક બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરવી છે વાસ્મો યોજનાની. સરકારની નલ સે જલ યોજના વાસ્મોના વાંકે હાલ ગટરમાં પડી છે. મહીસાગરના વીરપુરમાં વાસ્મોના કામમાં મોટું કૌભાંડ થયું છે. અહીં વાસ્મોના પાપે નલ સે જલના દાવા સાબિત થયા છે પોકળ. કૌભાંડ કરવા ગટરમાં જ પાણીની પાઇપલાઇન નાખી દેવામાં આવી છે. હદ તો ત્યાં થઈ કે પાણીના નળ પણ ગટરમાં જ ઉભા કરી દેવામાં આવ્યા. 3 કરોડનો ધુમાડો કરાયા પછી પણ પાણી તો આવતું જ નથી. સમગ્ર જિલ્લામાં 200 કરોડની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગતના લીધે હજુ પણ મહાકૌભાંડ હોય એવું સામે આવી શકે છે. સંતરામપુરમાં પણ નલ સે જલમાં વાસ્મોના વાંકે કૌભાંડ જ છે. 2 વર્ષથી નળ નાખ્યા છે પણ આ નળમાં જળ નથી. નળ નાખી દીધા પણ પાણી તો પહોંચે તો આ નળનો ફાયદો થાય. 2 વર્ષથી સ્થાનિકો અહીં પાણી માટે હજુ પણ વલખા મારે એવી પરિસ્થિતિમાં છે. અને છોટાઉદેપુરમાં પણ કંઈક આ જ સ્થિતિ છે. અહીં પણ વાસ્મોના કામમાં પોલમ પોલ છે. સુકલીવાસણ ગામમાં વાસ્મોના કામની વરવી વાસ્તવિકતા સામે આવી છે. નળથી જળ યોજનામાં ભ્રષ્ટાચારના આરોપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. તો વાસ્મોના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત પણ અહીં ચોખ્ખી દેખાય છે. નબળી ગુણવત્તાની વસ્તુઓ પણ અહીં વપરાય હોવાનો આરોપ છે અને ભ્રષ્ટાચાર પાણીની પાઇપલાઇન નાખ્યા વિના જ નળ ઉભા કરી દેવાયા છે ત્યારે ખબર પડે કે અહીં તો ભ્રષ્ટાચાર અને કૌભાંડ જ ખદબદી રહ્યો છે. ટાંકો છે પણ પાણી આવતું નથી. પાણી આવે છે પણ લીકેજ થઈ જાય છે. પાણીને આવે અમારે પંપો છે પણ પાણીમાં કેટલું ઈંધોળી ઈંધોળી ભરવાનું અમારે. પાણીનો બહુ દુઃખ પડે છે. કપડાં ધોવા જવાનું, પછી નંદી ધોળને પાવાનું, બધું જ પાણી કેટલું ભરીએ અમે. બધા કામ કરવાના, ઘરના ખેતરોનું કામ કરવાનું, કેટલું પાણી ભરી ભરીને કામ કરીએ અમે. પાણીની બહુ દુઃખ છે અને બહુ તકલીફ છે. અને સરપંચો બહુ આવીને જતા, મત લઈને જતા, પણ આ બહેનોને કંઈ કરતા નથી. અને આ પાણી અમારે પાણીની સગવડ બી નહીં કરતા, આવે પણ જતા રહી છે. અહીંયા કેટલા 2-3 વર્ષથી અહીંયા ટાંકો પણ બેસાડ્યો છે પણ પાણી અત્યાર સુધી આપતા નથી. અમારે પાણી લેવા જવાની બહુ તકલીફ પડે છે. નાના નાના છોકરાઓ 5 વર્ષના પાણી ખેંચી શકતા નથી. જ્યારે મમ્મી પપ્પા ઘરે હોતા નથી ત્યારે છોકરાઓ ઘરે બેસી રહે છે અને કહે છે મોટા જ્યારે આવે ત્યારે પાણી ખેંચવા આવી શકે છે. નાના છોકરાઓને એવી બીક લાગે છે કે અમે રસ્તામાં જઈએ તો અમે તકલીફ પડે છે. એટલે અમારા છોકરા પણ પાણી ખેંચવા આવી શકે. અમે મોટા ભાઈ બહેન હોય તો અમને પાણી ખેંચીને આપી શકીએ છીએ અને અમારા મમ્મી પપ્પા ઘરે ના હોય તો અમને મને બહુ ધ્યાન રાખવું પડે છે. અને અમે બધા કામ ધંધા વાળા છે એટલે કોઈ ઘરે રહેતું નથી. પાણીની સમસ્યા અમારે બહુ જ છે. ગામમાં 3-4 હેન્ડપંપ છે પણ હેન્ડપંપ બગડી જાય ત્યારે કોઈ સુધારી આપતું નથી. અમારે દૂર પાણી ભરવા જવા માટે જવું પડે છે. પ્રાઇવેટ કૂવો છે બાજુમાં, એ પાણી ભરવા દે નહીં દે. અમારે દૂર જવા માટે બહુ તકલીફ પડે છે અને નાના નાના છોકરા લઈ નાના બધાને પાણી ભરવા જવા પડે છે. અમારે મુશ્કેલી છે કે અમે વર્ષોથી પાણીની બહુ તકલીફ છે. આજે પાણી માટે અમારે બહુ તકલીફ પડે છે.
અને આવે આ ભમૈયા ગામ પાંડવાફળિયું નગરપાલિકામાં છે કે પંચાયતમાં છે એ મને કંઈ ખબર નથી. અને અત્યારે આ પાણી માટે અમે આપને નમ્રી વિનંતી કરી છે. આ જે સરકારી ગ્રામ પંચાયત તરફથી જે નળ ફિટિંગ ને ટાંકો બનાવ્યો છે તે આજ સુધી પાણી મળ્યું નથી. અમને પાણીની બહુ તકલીફ છે અને નળ નાખ્યા છે તો પાણી ચાલુ કરતા નથી. અમારે પાણીની તકલીફ છે, જેમ જલ્દી ચાલુ કરે અમે સારું એમ. માતબર રકમ લગભગ 3 કરોડ રૂપિયા જેવી ફાળવેલ હતી, પરંતુ આજ 3 કરોડ રૂપિયાનું કામની અંદર બહુ મોટો ગોટાળો અને ભ્રષ્ટાચાર થયેલો લાગે છે. અમુક વિસ્તારની અંદર કામ કરીને અધૂરા કામ કરીને છોડી દીધા છે, કોઈ જગ્યાએ પાણી આવતું નથી. અને જો આ તપાસ કરવામાં આવે તો જે એમનો ગાઈડલાઇન મુજબ જે કામ કરવાનું હોય, 1 મીટર ઊંડી પાઇપ નાખવાની, એની જગ્યાએ 1.5 ફૂટ પાઇપ નાખેલી છે. કેટલાક વિસ્તારોની અંદર પાઇપલાઇન ગટરોની અંદર પણ કરી છે? હા, ઘણા બધા એવા વિસ્તારો જેની અંદર ગટરોની અંદર પાઇપલાઇન કરેલી છે. આ નળ કનેક્શન નાખ્યો તે થોડું 1-1 ફૂટ ખોદી 1.5 ફૂટ અને ગટર લાઈન નાખી દીધું છે. ગટરમાં પાઇપો નાખી? આવો આ છે, દેખાય છે બધી. આટલું એક ત્યાંની 6 ઇંચ પથ્થર કાઢીએ કે તમારો પાઇપ બહાર આવી જાય. 2 મહિનાથી કનેક્શન કરેલું છે અને એમાં પાણી આવ્યું નથી. અને પાણી માટે બીજે ફરીએ ભરવા જવું પડે. પીવાનું પાણી અહીંયા કોઈ જગ્યાએ છે નહીં. નવા નળના જે કનેક્શન નાખેલા છે કેટલા ઊંડા નાખેલા છે? પાઇપો કેટલી ઊંડી છે? 1.5 ફૂટ. 1.5 ફૂટ સુધી નાખેલા? હા. હજુ સુધી પાણી આવ્યું નથી? ના, બિલકુલ નહીં. અને અમે ગામમાં પાણી ભરવા જઈએ છીએ, 10-11 વાગે પાણી આવે છે, 5 મિનિટ પાણી આવવાનું બંધ કરી દેશે, પાણી આપતા નથી. અને નવા કનેક્શન નાખ્યા છે? નવા કનેક્શન નાખ્યા, એમાં પાણી બિલકુલ નથી આવી. કેટલા મહિનાથી કનેક્શન કર્યું? 2 મહિનાથી કલેસ્તર કરી પણ પાણી નથી આવી. આ પાઇપો નાખેલી જાય, કેટલી ઊંડી પાઇપો નાખેલી? 4 ઇંચ ઊંડી, વધારે નહીં, 4 કે 5 ઇંચ ઉપર જ થઈ. જીવન જરૂરિયાતની વસ્તુ છે. જ્યારે આપે આ મુદ્દાને લઈને જ્યારે તપાસ કરવાની શરૂ કરી ત્યારે આવા કેટલા એવા વિસ્તારો આવ્યા કે જે આજ પરિસ્થિતિ છે? જી વિક્રમભાઈ. હા, નમસ્કાર વિક્રમભાઈ. આ રીતે પાણી તો જીવન જરૂરિયાતની વસ્તુ છે, પરંતુ એ જ પાણી માટે જો યોજનાઓ થકી એ યોજના પણ ત્યાં પહોંચી હોય છતાં પાણી ન મળતું હોય, આનાથી વર્વી વાસ્તવિકતા તો શું હોય? હા મેડમ, અહીંયા મહીસાગર જિલ્લામાં તો કોન્ટ્રાક્ટર જે તે એજન્સી ને અધિકારીઓની મિલીભગતથી જે એક મોટું ભ્રષ્ટાચારી કૌભાંડ ચાલે છે. સ્થળ ઉપર તો પાઇપો અને નળ ઉભા કરી જેથી એજન્સી પોતાનું બિલ લઈ અને નીકળી જાય છે. અહીંયા પાણી તો હાલમાં મોટા ભાગના ગામોમાં તો મળતું જ નથી અને લોકો પાણીથી ત્રાહિમામ કરી ગયા છે. જી જી વિક્રમભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને મહેશભાઈ પંડ્યા પણ અમારી સાથે જોડાયા છે. અને મહેશભાઈ, આ દ્રશ્યો જ આપણને બધું જ કહી જાય છે, કંઈ જ કહેવાની પછી જરૂર નથી રહેતી કે ભાઈ યોજનાઓ જેટલી પણ આવે છે આવું જ કરવા આવે છે, ખીચાઓ ભરવા આવે છે, લોકોનું જે થવું હોય એ થાય. કારણ કે છેવાડાના લોકો છે એનો અવાજ અહીંયા ગાંધીનગર સુધી તો પહોંચવાનો નથી, એટલે કરવા દો. જે અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવો હોય એવું જ સાબિત થાય છે. બધું જ સ્વયં સ્પષ્ટ છે. અને દિવ્યા, તમારા માધ્યમથી ગાંધીનગરમાં પણ અવાજ પહોંચે છે અને અવાજ ના પહોંચ્યો હોય તો અમને ખબર છે, પણ આ બધું થવા દેવું છે. કારણ કે ચૂંટણી આની પર નથી લડાતી અને એટલે એમને કશી પડી નથી. લક્ષ્યાંક સિદ્ધ કરવો છે, ઘરે ઘરે નળ પહોંચાડી દીધા. પછી તો તમે ગમે તેટલું ધમપછાડા કરો. આ વખતે વિધાનસભામાં પણ કાંતિભાઈ કરીને ધારાસભ્ય જે છે ખારાળી, એમણે મુદ્દો ઊભો કર્યો હતો કે તમે નળ તો પહોંચાડ્યા પણ જળ ક્યાં છે? આ વિધાનસભા ગૃહની અંદર બોલેલા છે અને તમે જીવંત દ્રશ્યો બતાવ્યા છે. તમે સરસ કામ કર્યું ને આખી વાતને બહાર લાવ્યા છો. આશા રાખીએ કે આ વાત હવે ખરેખર સરકાર સાંભળે અને પાણી આપે તો આ જે બહેનોની જે વેદના સાંભળી એ દૂર થાય અને આ ભ્રષ્ટાચાર દૂર થાય તો વધારે સારું. કારણ કે ગટરનું પાણી મિક્સ થઈ જશે
અને આરોગ્યની સમસ્યા ઊભી થવાની જે વારંવાર થતી હોય છે તો બહુ ગંભીર છે. એટલે એ ગટરમાંથી પાઇપલાઇન બહાર કાઢે, સ્વતંત્ર નાખે, ઊંડી નાખે, પણ પાણી જ ના હોય તો ક્યાંથી આવે? ફોર્સ તો જોઈએ ને. નળ તો નાખી દીધા તમે, સરસ છે, સૂત્ર બહુ સરસ છે. નળ છે જળ, જળ છે નળ, ઘર ઘર નળ, બધા સૂત્રો બહુ સરસ છે. પણ એના માટે પાણી તો જોઈએ ને. એટલે કદાચ એક વખત ફોર્સથી નાખી પણ દે, ફોટા પણ પાડી દે, ઉદઘાટન પણ થાય, વાસ્તવિકતા આ છે. એટલે એનું વારંવાર જો તમારા જેવા માધ્યમો પર્દાફાશ કરતા રહે તો કદાચ લોકો જાગે. બાકી તો આ ગામની વાતો લોકો સુધી નહીં પહોંચે. અને લોકોને તો સરકારી જાહેરાતો જ દેખાશે, મોટા મોટા હેડિંગથી આવશે તે કે અમે લક્ષ્યાંકો સિદ્ધ કર્યા, ઘરે ઘરે નળ પહોંચાડી દીધા, જળ પહોંચાડી દીધા. પણ સમસ્યા તો ત્યાંની ત્યાં જ છે. અને એટલા માટે માધ્યમનો રોલ તમે બરાબર અદા કર્યો છે અને જાણ કરી છે કે ભાઈ આ નરવી વાસ્તવિકતા છે. પણ સવાલ એ પણ થાય કે જેણે ઇન્ટરવ્યૂ આપ્યા છે એમની ઉપર પણ દબાણ આવશે, અને આરટીઆઈ એક્ટિવિસ્ટે જે વાત બહાર લાવવા પ્રયત્ન કર્યો છે એમની પણ દબાણ આવે તો નવાઈ નહીં, કારણ કે આ બધું જ ચાલે છે. એટલે બધું જ સ્વયં સ્પષ્ટ છે, એટલે કંઈ કહેવાની બહુ જરૂર નથી દિવ્યા. અને આપણે એવી રોલ મોડલની વાતો કરીએ, ખાસ કરીને ગુજરાત મોડલ ગુજરાતની વાતો કરીએ, પણ એ કદાચ આપણને આપણે એમ કહીએ ને ઉપરથી ડુંગર રળિયામણા એવી પરિસ્થિતિ ગુજરાતમાં હોય, કારણ કે એ એ શાળાની સ્થિતિ હોય, એ પાણીની સ્થિતિ હોય, એ તમામ સુવિધાઓની વાત હોય, બધી જ જગ્યાઓ આપણને શહેરોમાં ખૂબ સારી દેખાય છે. શહેરોમાં આપણે 24 કલાક પાણી વાપરીએ છીએ. અમદાવાદની વાત કરીએ તો ઘણા બધા વિસ્તારોમાં, અમદાવાદમાં પણ સમસ્યા છે, પરંતુ ઘણા બધા વિસ્તારોમાં પાણી ખૂબ સારું આવે છે. પણ જ્યારે છેવાડાના વિસ્તારની આપણે જ્યારે જ્યારે વાત કરીએ ત્યાં બધી જ સુવિધાઓનો અભાવ છે. કદાચ ત્યાં કોઈને જોવાની ચિંતા જ નથી, કદાચ નેતાઓની નજર નથી પહોંચતી, એટલે એમને કોઈ પડી જ નથી ત્યાં. ના, પહોંચે છે, પણ તમારી આ લોકશાહી પ્રક્રિયા પણ ક્યાંક અપંગ જેવી છે. આ બધી સ્થિતિમાં પણ જો 156 સીટ મળતી હોય એનો મતલબ એવો થયો કે ગુજરાતમાં કોઈ સમસ્યા જ નથી, બધું સરસ છે. એ પણ બતાવે છે ને, તમે સાબરમતી પ્રદૂષણ બતાવે હાઈકોર્ટ, પણ રિવરફ્રન્ટમાં તમે ક્રૂઝ મૂકો, મંત્રી આને ઉદઘાટન કરશે, બધું યુવા ધન ખુશ કે આજ સાબરમતી અને જાહો જલાલી છે. એટલે બે સ્વરૂપ બતાવે અને એક સ્વરૂપને એટલું જોરદાર બતાવે કે બીજું ભૂલી જવાય છે. એટલે લોકશાહીમાં પણ ક્યાંક વિચારવાની જરૂર છે કે 156 સીટ તમે મળે છે એનો મતલબ એવો કે ગુજરાત ખરેખર મોડેલ છે, ગુજરાતમાં કોઈ ભૂખ્યું નથી, કોઈ તરસ્યું નથી, બધું જ મોજ મજા છે એ દેખાય છે. પણ નરવી વાસ્તવિકતા છે ને, ખરેખર લોકોની વેદના છે, એ રાજનેતાઓએ સંવેદન બનીને ઉકેલવાની જરૂર છે. કદાચ 156 જગ્યાએ 176 બેઠકો પણ તમને આપશે, પણ તમે ખરેખર લોકોનું કામ કરો. કારણ કે બનાસકાંઠામાં કેટલી બધી કેનાલો તૂટી જાય છે નર્મદાની, આ ભ્રષ્ટાચાર છે. અને સરકાર બેફામ જવાબ આપે છે, નોળિયા તોડી નાખે છે, ઉંદર તોડી નાખે છે. આ ભ્રષ્ટાચારના ઉંદરને નોળિયા છે, એ પણ વાત છે. એ સાચું જ બોલે છે, પણ એ આગળ ભ્રષ્ટાચાર નથી બોલતા, કારણ કે એમને ખબર છે કે લોકો સમજી જવાના છે. એટલે આપણે નોળિયા ને એવું બધું જ બોલીએ, પણ આ ઘટના એટલા માટે ચિંતાજનક છે. મહેશભાઈ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. વલસાડ અને કપરાડામાં જેમ એક બાજુ પાણી નથી મળતું, તો બીજી બાજુ વલસાડ કપરાડામાં એવી વસ્તુઓ બને છે કે અહીં તો પાણી પુરવઠા યોજનાની લાઈનમાં ભંગાણ થઈ જાય, અને એટલો બધો પાણીનો વેડફાટ થાય, એટલો બધો પાણીનો વેડફાટ થાય કે કદાચ આ તમામ વિસ્તારોમાં પાણી મળી જાય. જો આ પાણીનો વેડફાટ ન થાય તો કેનાલોમાં પણ કંઈક આવું જ થાય છે. કેનાલો તૂટે છે અને એટલે પાણીનો વેડફાટ થાય, ખેતરોમાં જાય અને ખેતરોમાં નુકસાન થાય, જેટલા પણ પાક છે એનું. બીજી બાજુ અનેક કેનાલો એવી છે કે જ્યાં પાણી જ નથી પહોંચતું, ખેડૂતોને જરૂર છે છતાં નથી પહોંચતું. આ તો વલસાડની વાત થઈ, ઉનાની પણ વાત કરીએ કે જ્યાં ઉનાના જૂની વાજડી ગામમાં 3 દિવસથી પાણીની અછત છે, પરંતુ છતાં પણ ગ્રામજનો માટે કોઈ આવતું નથી. અહીં ગ્રામજનોને જ હાલાકી ભોગવવી પડે. અહીં પુષ્કળ પ્રમાણમાં પાણી મળતું હતું, પરંતુ અત્યારે 3 દિવસથી પાણી માટે ભટકવું પડે એવી પરિસ્થિતિ અહીં આ તમામ ગ્રામજનોની છે. આ તો વાત થઈ ઉનાની. હવે આપણે સુરેન્દ્રનગરની પણ વાત કરી લઈએ કે અહીં સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે મામલતદાર કચેરીએ મહિલાઓએ વિરોધ કરવો પડ્યો, કારણ કે પાણી નથી મળતું. સમસ્યા મુદ્દે અહીં વિરોધ કરવા માટે 4,000થી પણ વધુ લોકોને પાણીની સમસ્યા છે, એટલા માટે મહિલાઓએ આવું પડી. આવું આ પ્રકારની પરિસ્થિતિ મહિલાઓએ જ્યારે કચેરીએ સુધી પહોંચવું પડે વિરોધ કરવા, તો તમે વિચારી શકો છો કે પ્રાથમિક સુવિધાઓ જો ન મળતી હોય તો બીજી બધી સુવિધાઓની તો વાત જ શું કરવાની. સુરતની પણ વાત કરી લઈએ.
અહીં એ વાત પણ સાબિત થઈ કે સુરતનું જે પાણી છે, તાપી નદીનું પાણી એ પ્રદૂષિત છે. જો કે ગુજરાત ફર્સ્ટના અહેવાલ પર મહોર લાગી છે, કારણ કે તાપી નદીમાંથી 6 સેમ્પલ લેવાયા હતા ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ, અને એ 6 એ 6 સેમ્પલ ફેલ થઈ ગયા છે. 4 અલગ અલગ સ્થળોથી આ જે પાણી છે તે લેવામાં આવ્યું હતું, અને એ પાણીમાં અનેક જે કેમિકલ્સ છે તે મળી આવ્યા છે. પહેલું તો કલર મળી આવ્યો, એમોનિકલ નાઇટ્રોજન, ટર્બિડિટીની માત્રા પણ મળી આવી, અને એટલું જ નહીં, ડ્રેનેજ ખાડીના કેમિકલયુક્ત પાણીની ભેળસેળ પણ આ જ પાણીમાં મળી આવી, અને એની પરિસ્થિતિ શું થઈ એ પણ આપને બતાવીએ. સુરતના રાંદેરમાં દૂષિત પાણીની ફરિયાદો ઉઠી છે. અહીં જળકુંભી, હાઇડ્રોલા વનસ્પતિની ગુણવત્તા બગડ પાણી જે છે તે એમાં જોવા મળે છે. એના કારણે પાણીની ગુણવત્તા બગડે છે, અને જથ્થામાં 20% કાપ પણ મૂકવામાં આવ્યો છે. જોકે પાણી ગંદુ હોય ત્યારે અનેક મહિલાઓ કહી રહી છે કે પાણીનો વેડફાટ કરવો પડે એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે. અને આનંદ અમારી સાથે જોડાયા છે. આનંદ, રાજ્યભરની કદાચ આ પરિસ્થિતિ છે કે પાણી નથી મળતું, અને જે મળે છે એટલું પ્રદૂષિત હોય છે કે એનો માત્ર ને માત્ર વેડફાટ કરવો પડે છે. દિવ્યા, ખરેખર ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો હાલ હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે, અને પાણીનો કકળાટ જે છે એ શરૂ થઈ ચૂક્યો છે. અને ખાસ કરીને હું સુરતથી છું, તો સુરતની જો વાત કરીએ તો સુરતમાં તાપી નદીની આગળ એક કોઝવે બનાવવામાં આવ્યો છે, અને એ કોઝવેની આગળ પાણીનો સ્ટોરેજ કરવામાં આવે છે, અને એ પાણી ટ્રીટ કરીને સુરતના શહેરીજનોને પીવા માટે રોજિંદુ પાણી આપવામાં આવે છે. પરંતુ આ પાણીની અંદર જળકુંભી અને હાઇડ્રોલા નામની જે વનસ્પતિ છે, વનસ્પતિનો ઉપદ્રવ વધી ગયો છે, અને એ ઉપદ્રવ વધવાને કારણે પાણીની ગુણવત્તા બગડી છે. અને પાણીની ગુણવત્તા બગડવાને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 6 જેટલા જગ્યા પરથી પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા, અને આ પાણીના તમામ સેમ્પલો જે છે એ ફેલ થયા છે. અને પાણીની ગુણવત્તા એટલી ગંદી છે કે લોકોના ઘર સુધી હવે દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. લોકો મારી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું, કારણ કે જે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે સીધી એમની સાથે વાત કરીએ. અત્યારે તમારા ઘરે કયા પ્રકારનું પાણી આવે છે અને કેટલી તકલીફ છે એનાથી? અત્યારે હાલ છેલ્લા અઠવાડિયાથી એકદમ પીળું પાણી આવી રહેલું છે, અને બહુ દુર્ગંધ બી બહુ આવી રહેલી છે પાણીની અંદર, અને અંદર લીલા કલરની લીલ આવી રહેલી છે. અને છેલ્લા અઠવાડિયાથી કન્ટિન્યુઝ આ શરૂઆતના પાણીની અંદર 1 કલાકની અંદર આ પાણી વેસ્ટ થઈ રહેલું છે. કોર્પોરેશનનું આટલું કિંમતી પાણી 1-1 કલાક દરેક ઘરથી વેસ્ટ બહાર ઢોળી દેવામાં આવી રહેલું છે, અને એ સિવાય બી જે ટાંકીમાં જાય છે તો ટાંકી બી આખી સાફ કરવાની જરૂર પડે એ ટાઈપની સિચ્યુએશન થઈ રહેલી છે. અને આ બાબતે મારું એવું માનવું છે કે ભાઈ, સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટી છે. સ્માર્ટ સિટીમાં હવા, પાણી અને ખોરાક એકદમ શુદ્ધ મળવો જોઈએ, જેથી સિટીનું હેલ્થ અને લોકો ત્યાંના નાગરિકોનું હેલ્થ સારું રહે. પરંતુ સ્માર્ટ સિટી હોવા છતાં બી આજે એવી પરિસ્થિતિ પાલનપુર વિસ્તારની છે કે શુદ્ધ પાણી મળી રહ્યું નથી, અને જે પાણી મળી રહેલું છે એટલું ડોળું પાણી છે. અને તાત્કાલિક આનું કોઈક સ્માર્ટ સિટીમાં જો આવું નિરાકરણ ના આવતું હોય તો બાકીના ગામડાની તો હાલત જ છું. અને મોદી સાહેબનું જે સપનું છે કે ભાઈ જળ સે નળ, પણ નળમાં આવું ગંદુ પાણી આવે તો એક મતલબ શું? એટલે લોકલ લીડરશીપ જે છે અહીંની, જે પાયાની કોર્પોરેટર લેવલના જે લોકો છે પાલનપુર વિસ્તારના, એ સક્રિય થાય અને લોકોના પાલનપુર વિસ્તારના પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે એવી મારી હાયર ઓથોરિટીને નમ્ર અપીલ છે. અન્ય પણ છે, મહિલાઓ કેટલી તકલીફ પડે છે પાણીને? જે મંગલે કીધું કે લાસ્ટ 1 વીકથી ખરાબ પાણી આવે છે, એવી રીતે હવે નાના બેબી છે જેમનો અત્યારે ગ્રોપ ટાઈમ હોય, જે અત્યારે ગ્રોપ થતા હોય, અને એ બેબી જો આવું ગંદુ પાણી પીવે અને જો એના ઓર્ગન્સમાં પ્રોબ્લેમ થાય તો એ આપણા સિટી માટે અને બધા માટે જ હાર્મફુલ છે. અને જેમ આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરનું ડ્રીમ છે કે સ્માર્ટ સિટી બનશે, આપણું સ્માર્ટ ઇન્ડિયા બનશે, તો એના માટે પ્યોરિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ પ્યોરિટી ઇમ્પોર્ટન્ટ છે. બેન, આટલું ગંદુ પાણી ઘરનું કામ કરવામાં કેટલી તકલીફ પડે, કારણ કે રસોઈ બનાવવાનું સૌથી મહત્વનું કામ હોય છે? અત્યારે તો અમારું એક જોતા તો કામ જ વધી ગયું છે, કેમ કે અત્યારે અમારે કંઈ પણ કામ કરવા માટે પાણી ઉકાળીને જ કરવું પડે છે. પાણી ઉકાળવાનું એટલે તપેલા ઉકાળેલા સાચવવા પડે, ઘરમાં નાના બાળકો હોય એનાથી બી સાચવવા પડે. હવે ઉકાળેલા પાણી વગર અમારે રસોઈ પણ નહીં થતી, કેમ કે રસોઈ કરવામાં પણ અમે પહેલું પાણી નથી વાપરી શકતા, એટલું ગંદુ પાણી આવે છે. એને લીધે અમારી સોસાયટીમાં જો આ ટેણીઓ અને લગભગ બધા છોકરાઓ અત્યારે બીમાર છે, ઝાડા ઉલટી. આ ટેણીઓને અમે અત્યારે સાબિત કર્યું છે બધાને, ઝાડા ઉલટીને એના ઘરે ઘરે પ્રોબ્લેમ છે. એમાં જે નાના નાના છોકરાઓ છે એના ઘરે તો પહેલો પ્રોબ્લેમ આવ્યો, એ બધા જ અત્યારે એના ઘરે પાણી ઉકાળે છે, અને છોકરાઓને બી એને સાચવવા પડે છે. શું કરવાનું? તો આ ક્યારે આનું પ્રશ્નનું સોલ્યુશન થશે?
દિવ્યા, જે પ્રકારે સ્થાનિકો જણાવી રહ્યા છે કે નાના નાના બાળકો જેમના ઘરે છે એ બાળકો પણ બીમાર થઈ રહ્યા છે અને વૃદ્ધોને પણ આ તકલીફ આવી રહી છે, કારણ કે જે ગંદુ પાણી આવી રહ્યું છે, દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે અને એ દુર્ગંધયુક્ત પાણીને કારણે લોકો જે છે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને પાણી જેવી વસ્તુ છે એ લોકોને શુદ્ધ મળવી જોઈએ, નહીં તો તે સીધી આરોગ્ય સાથે તેની વાતો જોડાઈ જાય છે. પાણી આરોગ્ય સાથે જોડાણ હોય છે અને તેના કારણે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે. અત્યારે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો જે એસી ચેમ્બરમાં બેસીને જે નિર્ણયો લેતા હોય છે, એ લોકો જો હવે પોતાની આંખો ઉગાડી અને એસી ચેમ્બરની બહાર આવીને નિર્ણયો નહીં કરે તો લોકોને ભોગવવાનો વારો આવશે. દિવ્યા જી, આપનો આભાર આનંદ જાણકારી બદલ. અને હવે વાત કરવી છે નંબર વનની. આપણે નંબર વન બની ગયા છે, આપણે એટલે આપણો દેશ નંબર વન બની ગયો છે, પણ કઈ વાતમાં? વસ્તી વધારામાં. આપણી પોપ્યુલેશન હવે નંબર વન પર પહોંચી ગઈ છે વિશ્વભરમાં, અને ચીનને પણ હવે આપણે પછાડી દીધું છે અને ચીન કરતાં પણ વધારે વસ્તી ધરાવતો વિશ્વનો પહેલા નંબરનો દેશ ભારત બની ચૂક્યો છે. ભારતની કુલ જનસંખ્યા 142.86 કરોડે પહોંચી છે. ચીનની કુલ વસ્તી 142.57 કરોડ છે, આવું સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે. UNFPA દ્વારા આ રિપોર્ટ જે છે વસ્તી ગણતરીનો તે બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ વસ્તી ગણતરીના આ રિપોર્ટ બાદ, જો કે ઘણા છેલ્લા સમયથી આ પ્રકારે ચર્ચા થતી જ હતી કે હવે બસ આપણે ટૂંક સમયમાં ચીનને પાછળ મૂકી દઈશું, અને ચીનને આપણે પાછળ મૂકી પણ દીધું છે. પરંતુ તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ કયા કયા હોઈ શકે છે એ જ જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે એક્સપર્ટ જોડાઈ ગયા છે, મહેશભાઈ પંડ્યા. મહેશભાઈ, કઈ રીતે જોઈ શકાય સૌથી પહેલા તો કે આપણે દેશમાં નંબર વન પર પહોંચ્યા છે, પરંતુ વસ્તી વધારાને લઈને? જો, એક તો એમ કહી શકાય કે મૃત્યુ દર ઘટ્યો એટલે વસ્તી વધે, પણ એ જે સંયુક્ત રાષ્ટ્રસંઘે જે રિપોર્ટ આપ્યો છે એમાં એમ કહ્યું છે કે ભાઈ આયુષ્ય, જે સરેરાશ આયુષ્ય છે એ ચીનનું વધારે છે, એ મહિલાઓને પુરુષને એમાં આપણે પાછળ છીએ. એટલે એ જો એમ કે આપણે એમ કહીએ કે ના, અમે સરસ આરોગ્ય સેવાઓ પૂરી પાડી છે એટલા માટે લોકો ઓછા મરે છે એટલે વસ્તી વધી છે, એ વાત ગળે નહીં ઉતરે. કારણ કે ચીનના સ્ત્રીઓનું 82 વર્ષ આયુષ્ય છે, આપણું ઓછું છે, અને જે પુરુષોનું પણ વધારે છે, આપણું ઓછું છે. એટલે જે મૃત્યુ દર ચોક્કસ ઘટ્યો છે, પણ એવરેજ સરેરાશ જે જન્મદર, જે આયુષ્ય કહેવાય, એ તો આપણું ઘટ્યું જ છે. એટલે ચીન એ રીતે વસ્તી વધારામાં એણે કંટ્રોલ કર્યો છે એ ચોક્કસ કહી શકાય. પણ દિવ્યામાં મને ઘણા કારણો લાગે છે. એક તો આજે આપણો દેશ પિતૃસત્તા દેશ છે, એટલે કે જ્યાં સુધી પુત્ર પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી આ પ્રજનન ક્રિયા કરવાની, કારણ કે નહીં તો વારસો નહીં જળવાય. એટલે દીકરી વારસો ના જળવે, એ છોકરો જ, એ પુત્ર જ વારસો જળવે, એ કેમ મુદ્દો છે. અને એટલા માટે પણ એક આ વસ્તી વધતી જાય છે. બીજું કારણ કે એક ધાર્મિક અંધતા પણ છે. ધાર્મિક અંધતા પણ એટલે પિતૃસત્તામાં જ આવે છે કે દીકરો હોય એ જ તમારો શ્રાદ્ધ કરી શકે અને આ કરી શકે તે કરી શકે. બીજું, આપણા રાજનેતાઓ અને ધાર્મિક કારણો, કેટલાય સંતો એવું બોલ્યા છે કે અમુક ધર્મના લોકોની સંખ્યા વધી રહી છે, એની સામે આપણા હિન્દુ ધર્મમાં ઘટતું જાય છે. એટલે પોતે તો બાવા બન્યા છે, પોતે લગ્ન કર્યા નથી, પણ બીજું ઉશ્કેરે છે કે વધારે સંતતિ કરો. અરે ભાઈ, તમે સંતતિ કરો એવો શબ્દ વાપરો છો એટલે આ સ્ત્રીઓનું પણ અપમાન છે. સ્ત્રીઓ કોઈ મશીન છે, પ્રજોપ્તિનું મશીન છે, તમે આ રીતે ઉશ્કેરો છો અને તમે કરો છો. અને રાજનેતાઓના ત્યાં દીકરાઓ જ, એટલે સંતાનો ઓછા છે, એ આમ જનતાને ઉશ્કેરે છે કે પેલા વિધર્મી લોકોની સંખ્યા વધતી જાય છે એટલે હિન્દુ ધર્મના લોકોની સંખ્યા વધારવી જોઈએ. આ બધા કારણો છે. અને બીજું એક અગત્યનું કારણ એ પણ છે કે ગરીબી. આજે પણ ગરીબીમાં તમારું એન્ટરટેનમેન્ટ નથી હોતું એટલે એના લીધે પણ વસ્તી વધે છે. આવકનું સાધન છે. તમે જુઓ કે 6 વર્ષની દીકરીએ આખું ઘર સંભાળવું પડતું હોય છે એના બાળકોને, અને એ પણ એક આવકનું સાધન બનતી હોય છે. એટલે આવકનું સાધન કરવા પણ આ ગરીબી કે ભીખ માગતી પ્રજા છે એ પ્રજોપ્તિ કરે છે, અને એટલા માટે પણ આ વસ્તી વધે છે. એટલે આ વસ્તી વધારાના આ કારણો બહુ સ્પષ્ટ છે કે એમાં પિતૃસત્તા મુખ્ય, આપણી સમાજ વ્યવસ્થા, આપણી જે અંધતા છે,
કે ના દીકરો હોય એ જ શ્રાદ્ધ કરી શકે ને આ બધું કરી શકે તે, અને ગરીબી એ પણ એક મુખ્ય કારણ. મહેશભાઈ, કદાચ આ જે અંધશ્રદ્ધાઓ કે દીકરો જ બધું કરી શકે એ થોડી થોડી તો ઓછી થતી હોય એવું લાગે છે. આપના મત મુજબ એના માટે શું કહેશો? આ સાથે વસ્તી વધારો જે સતત થયો છે, હવે આપણે નંબર વન પર પહોંચી ગયા, તો શું તેના કોઈ ફાયદાઓ પણ હોઈ શકે? કારણ કે યુવાધન પણ એટલું જ વધ્યું છે. ફાયદાઓ અને ગેરફાયદાઓ બંને છે દિવ્ય. આમ જોવા જાવ ને તો કુદરતે બેલેન્સ રાખીને કરતા હોય છે. વસ્તી વધારો પશુઓને નડતો નથી, કારણ કે એની પોષક કડી જળવાઈ રહેશે, બરાબર છે, પણ આપણે નડે છે. ગુજરાતીમાં બહુ ત્રણ કહેવતો બહુ સરસ છે, કીડીને કણ, હાથીને મણ, અને ત્રીજી કહેવત છે કે જેને દાંત આપ્યા હોય ને એને કુદરત ચામડું પણ આપે છે. ચોથી પણ કહેવત એવી છે કે કુદરત તમને ભૂખ્યા જગાડે પણ ભૂખ્યા ઊંઘાડતા નથી. આ કહેવત આજે સરેઆમ ખોટી પડી રહી છે. એટલા માટે ખોટી પડી રહી છે કે જે કુદરતી સંસાધનો ઘટ્યા છે વસ્તી વધારાના લીધે. અને આજે પણ ભારતની જ વાત કરીએ તો દેશમાં 60% લોકો એ કુદરતી સંસાધનો પર નિર્ભર છે, આધારિત છે. પણ આજે મોટા મોટા જાયન્ટ પ્રોજેક્ટ્સ આવે છે એટલે તમારી જે જમીન ફળદ્રુપતા ઘટી છે, એટલે જમીન તો એટલી જ છે પણ જમીનની જે ફળદ્રુપતા છે એ ઘટી છે, એટલે એની ઉપર જે નભતા લોકો હતા એ લોકોની પણ જીવવું અશક્ય થઈ ગયું છે. તમે એમ કહી રહ્યા છો કે અમે ઉદ્યોગો એટલા માટે લાવીએ છીએ કે એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે, અથવા તો શહેરીકરણ એટલે કરીએ છીએ કે એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે, પણ બીજી બાજુ તમે ખેતી ઘટાડી છે અને ખેતી ઉપર નભતા લોકો અને એ જે પોષક જે કડી હતી એમાં ક્યાંક બ્રેક પાડી છે. એટલે અને તમે આજે આ વસ્તી વધારો એક આમ જોવા જાવ તો રિસોર્સિસ પણ છે. તમે જો એને હાથને કામ આપો ને, તમે હાથને કામ નથી આપતા, તમારે હોટલોમાં રોબર્ટ લાવવાની ક્યાં જરૂર છે કે રોબર્ટ તમારું ભોજન સર્વ કરે? તમારે ત્યાં માણસો નથી કે તમારે રોબર્ટ લાવવો પડે છે? આ જે ગેલછા છે એટલે જ્યાં લોકોનો ઉપયોગ કરવાનો છે, જે લોકોથી કામ લેવાનું છે, તો તમારું આ વસ્તી જે છે એ ફાયદામાં પણ છે. પણ આપણે એવું નથી કરતા, આપણે એવા આધુનિક મશીનો લઈ આવ્યા છીએ, ખેતીમાં પણ એવા મશીનો લઈ આવ્યા છીએ, કારણ કે તમારે ખેતી ઓછી થઈ ગઈ છે એટલે મશીનો લાવવા પડ્યા છે, બરાબર. એટલે એ તમે જો એનું વ્યવસ્થિત જે દિવ્યતા શબ્દ વાપર્યો ને કે યુવાધન વધ્યું છે, એ યુવાધનનો જો સારી રીતે ઉપયોગ કરો તો કદાચ વસ્તી વધારો એ ઉપયોગી પણ થઈ જાય. પણ એ સ્ટેટમેન્ટ સાથે આજના સંજોગોમાં હું સંમત નથી થતો. હું એમ કહું છું કે વસ્તી વધારો આ બધા કારણો છે અને ચોક્કસ એમને નિયંત્રિત કરવી પડે. હા, સરકારે મહેશભાઈ તો શું ચીનમાં જે રીતે કાયદાઓ બન્યા હતા વસ્તી નિયંત્રણ કરવા માટે, એવા ભારતમાં પણ બનવા જોઈએ અને બની શકે? ભારત એક લોકશાહી દેશ છે એટલે એવું કરવું અશક્ય છે. સંજય ગાંધીએ પ્રયત્ન કર્યો હતો પણ એ નિષ્ફળ ગયા હતા. પણ કેટલાક ઇન્સેન્ટિવ જે સરકાર આપી રહી છે, એવા ઇન્સેન્ટિવ આપે કે ભાઈ બે બાળક પછી ત્રીજું બાળક હોય તો અમે એને સ્કોલરશિપ નહીં આપીએ, અથવા તો કેટલાક આ ત્રીજી બાળકી થાય તો એને આવા લાભ નહીં આપીએ, કે એ ટાઈપના જે ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે, અથવા તો બે જ બાળક હોય તો અમે આટલો ફાયદો કરી આપીશું, એક બાળક હોય તો ફાયદો કરી આપીશું, એવા જો ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે તો ચોક્કસ લોકોને રસ પડે અને એ જાતે વસ્તી ઘટાડે એવું પણ બને. પણ એક બાજુ તમે આવા ઇન્સેન્ટિવ આપો છો અને બીજી બાજુ આપણા ધર્મગુરુઓ બેફામ રીતે બોલતા હોય છે કે વિધર્મીઓની સંખ્યા વધી જશે એટલે આપણે પણ આ આગળ દોટ મૂકવી પડશે, એ બધું છે તે. પણ ઓવરઓલ વસ્તી વધારો જે થયો તે થયો, પણ બંને હાથને કામ મળી રહે, રોજગારી મળી રહે, એ પ્રકારના જો આપણે પ્રયત્ન કરીશું તો ચોક્કસ વસ્તી વધારો ઘટાડવો જોઈએ હું સંમત છું, પણ એટલું ચિંતાનું કારણ નથી. અજી મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. અને આ સાથે મુદ્દાની વાતમાં હાલ બસ આટલું. નમસ્કાર.